नमस्कार विद्यार्थी मित्रों, हूँ ब्रिजेश ठक्कर, धोरण 10 विषय गणित प्रकरण 3 द्विचल सुरेख समीकरण युग्म जेना स्वाध्याय 3.5 ना व्यवहारू दाखलाओं में तुम्हारू स्वागत करूँ छू। तो आज आपणे व्यवहारू दाखला शुरू करिए। गई वक्त आपणे गया लेक्चर में द्विचल सुरेख समीकरण युग्म उकेलवानी क्रेमर नी एटले के चौकड़ी गुणाकार नी रीत जोई हती। पहला दाखलो छे, दाखलो नंबर 4 नो पहलो दाखलो। एक होस्टेल ना विद्यार्थियों नु भोजन खर्च अंशतः अचल अने अंशतः विद्यार्थियोए जेटला दिवस भोजन लीधो होय ते दिवसोनी संख्याना प्रमाणमां छे। विद्यार्थी ए 20 दिवस भोजन ले छे अने तेनो भोजन खर्च रूपया 1000 चूकवे छे। ज्यारे विद्यार्थी बी 26 દિવસ ભોજન લે છે અને તે ભોજન ખર્ચ પેટે રૂપિયા 1180 ચૂકવે છે, તો નિશ્ચિત દૈનિક ખર્ચ તથા દૈનિક ભોજન ખર્ચ શોધ। તો જે શોધવાનું છે ત્યાંથી જ આપણે દાખલાની શરૂઆત કરવાની। તો ધારો કે નિશ્ચિત ભોજન ખર્ચ रुपया x तथा दैनिक भोजन खर्च रुपया y छे। ए विद्यार्थी सुनिधि जनकमा ए विद्यार्थी 20 दिवस भोजन ले छे अने 1000 रुपया चुकवे छे। तो ए विद्यार्थी 20 दिवस भोजन ले छे तथा रुपया 1000 चुकवे छे। तेनो मतलब के निश्चित भोजन खर्च x रुपया तो खरा, प्रति दिवस y रुपया, तेवा ते 20 दिवस भोजन ले छे, माटे x वत्ता 20y बराबर 1000 ते थई जशे आपणुं समीकरण नंबर 1। त्यार बाद आपणे बीजी शरतमां पण एवुं कह्युं छे के विद्यार्थी b एटले के b विद्यार्थी 26 दिवस भोजन ले छे तथा रुपया 1180 चुकवे छे, माटे निश्चित भोजन खर्च x तो खरो छे, 26 दिवस, 1 दिवस ना y रुपया, माटे 26 दिवस ना केटला थई जशे 26y बराबर 1180। समीकरण नंबर 2। હવે હું તમને એક મહત્વની વાત કહેવા જઈ રહ્યો છું। અગાઉ આપણે જે પણ સ્વાધ્યાય જોયા, જેમ કે સ્વાધ્યાય 3.3, તેના વ્યવહારો દાખલાઓ જોયા, તેનો ઉકેલ આપણે આદેશની રીતે લાવ્યા। 3.4 ના વ્યવહારો દાખલા જોયા, તેનો ઉકેલ આપણે લોપની રીતે લાવ્યા। 3.5 નો દાખલો જોઈએ છે તો આમાં પણ તમને એમ થશે કે આનો ઉકેલ આપણે ચોકડી ગુણાકાર અથવા તો ક્રેમરની રીતે જ લાવવો પડશે। આટલી મોટી સંખ્યા છે, 1000 છે, 1180 છે, તો આ તો અત્યારે આપણે સ્વાધ્યાય વાઇઝ ભણી રહ્યા છીએ એટલે આપણને ખબર છે કે આ સ્વાધ્યાયનો દાખલો છે। જ્યારે તમને આવો દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાય કે કોઈ પણ એક્ઝામમાં પૂછાય, તે દાખલાના અંતમાં રકમમાં અંતમાં તમને કહ્યું હોય કે સમીકરણ યુગમાં ઉકેલવા ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરો, આવી નોંધ આપી હોય તો જ તમારે એનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે મેળવવાનો છે, નહીતર આવી કોઈ પણ નોંધ ન આપી હોય તો જે પણ સમીકરણની જોડ મળે તેનો ઉકેલ તમે આદેશની રીત, લોપની રીત અથવા ચોકડી ગુણાકાર ત્રણમાંથી ગમે તે રીતનો, તમને જે સરળ લાગે તે રીતનો ઉપયોગ કરીને ઉકેલ લાવી શકો, ક્યારે કોઈ પણ નોંધ ન આપી હોય ત્યારે। ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો। અત્યારે પણ આપણે આનો ઉકેલ બીજી રીતે લાવવો હોય તો લાવી જ શકીએ। તો ધારો કે આપણે આનો ઉકેલ આપણે લોપની રીતે લાવવો છે, તો અહીંયા પણ x ને અહીંયા પણ x એટલે કે સહગુણકો કેવા છે, સરખા છે, કોઈ પણ સંખ્યા આપણે ગુણવાની જરૂર નથી। તો ડાયરેક્ટ આપણે શું કરીશું, સમીકરણની બાદબાકી લઈશું એટલે એક ચલનું મૂલ્ય આપણને મળી
જશે એટલે અહીંયા ગડી આ જે લખ્યું છે તે મેં ખાલી તમને સમજાવવા માટે લખ્યું છે બાકી આપણે ક્યાંય આ વસ્તુ અત્યારે આપેલી નથી ઓકે તો પછી સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા ઓકે તો સમીકરણ 1 લખીશું x વત્તા 20y બરાબર 1000 અને x વત્તા 26y બરાબર 1180 સમીકરણની બાદબાકી એનો મતલબ કે નીચેના ત્રણે પદના ચિહ્ન આપણે બદલવા પડે x કેન્સલ -26 + 20 એટલે કે -6y અને અહીંયા આવી જશે -180 તો y બરાબર -180 ભાગ્યા -6 માઇનસ માઇનસ કેન્સલ 6 તરી 18 0 છે એટલે કે y બરાબર 30 y ની કિંમત ગમે તે એક સમીકરણમાં મૂકીને x ની કિંમત શોધવાની તો y બરાબર 30 સમીકરણ 1 માં મુકતા સમીકરણ 1 ની અંદર x વત્તા 20 y ના સ્થાને મૂક્યા 30 બરાબર 1000 તો x વત્તા 30 ગુણ્યા 20 થઈ જશે 600 બરાબર 1000 તો x બરાબર 1000 ઓછા 600 તો x બરાબર 400 તેનો મતલબ કે નિશ્ચિત ભોજન ખર્ચ માટે નિશ્ચિત ભોજન ખર્ચ રૂપિયા 400 તથા પ્રતિ દિવસ ભોજન ખર્ચ રૂપિયા 30 હોય ઓકે નવો દાખલો જોઈએ દાખલા નંબર 2 એક અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/3 છે અને તે જ અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/4 થાય છે તો મૂળ અપૂર્ણાંક શોધો સૌથી પહેલા ધારો કે અપૂર્ણાંકનો અંશ x તથા અપૂર્ણાંકનો છેદ y છે માટે મૂળ અપૂર્ણાંક x / y થાય હવે આપણે એવું કહ્યું છે કે અંશમાંથી એક બાદ કરવામાં આવે તો 1/3 તો અંશમાંથી એક બાદ કરતા 1/3 મળે છે માટે અંશ હતો x તેમાંથી એક બાદ કરવાના છેદ તેમનો તેમ જ રહેશે અને તેનું સ્વરૂપ આપણને 1/3 મળે છે y આ તરફ જશે 3 આ તરફ આવશે તો 3 કૌંસમાં x - 1 બરાબર y તો 3x ઓછા 3 બરાબર y y ને આ તરફ લઈ લઈએ સંખ્યા સામે લઈ લઈએ તો 3x ઓછા y બરાબર 3 સમીકરણ નંબર 1 બીજી શરત આપણે કીધું છે કે છેદમાં 8 ઉમેરવામાં આવે છેદમાં 8 ઉમેરવામાં આવે અથવા તો ઉમેરતા 1/4 મળે છે ઓકે તો અંશ તેમનો તેમ છેદમાં 8 ઉમેરીશું તો 1/4 મળે છે 4 આ તરફ જશે y + 8 આ તરફ જશે તો 4x બરાબર y + 8 માત્ર y ને આ તરફ લઈ લઈશું તો 4x - y બરાબર 8 સમીકરણ નંબર 2 સમીકરણ 1 અને 2 જોઈશું તો y સરખા છે નિશાની પણ સરખી છે તો આપણે શું કરીશું માત્ર ને માત્ર તેમની બાદબાકી એટલે કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા કારણ કે સહગુણક સરખા છે એટલે ચિહ્ન બદલવાના માત્ર કોઈ પણ સંખ્યા વડે ગુણવાની જરૂર નથી ઓકે તો અહીંયા ગડી આપણી પાસે હતા 8 નિશાની બદલીશું તો માઇનસ પ્લસ માઇનસ y કેન્સલ માઇનસ 4x પ્લસ 3 એટલે થઈ જશે માઇનસ x માઇનસ 8 પ્લસ 3 1 પ્લસ 1 માઇનસ થશે માઇનસ નિશાની મોટાની એટલે માઇનસ 5 બંને બાજુથી માઇનસ કેન્સલ થઈ જશે એટલે x બરાબર કેટલા મળે આપણને 5 x નું મૂલ્ય ગમે તે એક સમીકરણમાં મૂકીને આપણે બીજા ચલનું મૂલ્ય શોધીશું તો x બરાબર 5 સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં 3 x ના સ્થાને 5 - y = 3 5 * 15 - y = 3
y ને આપણે લઈશું 3 ને આ તરફ તો 15 ઓછા 3 બરાબર y તો y બરાબર આપણને મળશે 12 આપણે શોધવો છે મૂળ અપૂર્ણાંક માટે મૂળ અપૂર્ણાંક बराबर x अपॉन y बराबर 5 अपॉन 12 तो मूल अपूर्णांक अपने 5 अपॉन 12 मळ्यो केवाय आमा आपणे जो सादरूप जो होय तो अहींया गडी જોઈજો 5 ઓછા 1 અને નીચે 12 એટલે 5 ઓછા 1 એટલે 4 અને 4 अपॉन 12 એટલે 1 अपॉन 3 જે આપણે મળી જાય છે પછીનો દાખલો જોઈએ યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે જો પરીક્ષકે દરેક સત્ય જવાબના 4 ગુણ અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોત તો તેને 50 ગુણ મળ્યા હોત તો કસોટીમાં કેટલા પ્રશ્નો હતા સીધી વસ્તુ છે કસોટીમાં 2 પ્રકારના પ્રશ્નો હતા કાં તો એને સાચા પડતા હતા કાં તો એને ખોટા પડતા હતા તો ત્યાંથી જ આપણે શરૂઆત કરીશું કે ધારો કે સાચા પ્રશ્નો x અને ખોટા પ્રશ્નોની સંખ્યા y છે કુલ પ્રશ્નો કેટલા થઈ જશે x y જે આપણે શોધવાના છે હવે આપણે એ કીધું છે કે સાચા જવાબ ના 3 ગુણ પ્રમાણે સાચા જવાબ સાચા પ્રશ્નો કેટલા છે x એક સાચો પ્રશ્ન હોય તો 3 ગુણ મળે બે સાચો પ્રશ્ન હોય તો 6 ગુણ મળે એવા કેટલા સાચા પ્રશ્નો છે તેના x માટે એને કેટલા ગુણ મળશે 3x ગુણ ત્યારબાદ ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે એનો મતલબ કે 1 ગુણ્યા y એટલે કે 1y ગુણ ઓકે તો 1 ગુણ કપાય છે એક ગુણ કપાય છે તેને y પ્રશ્નો ખોટા પડ્યા છે તો 1 ગુણ્યા y એટલે કે y ગુણ કપાય અને કુલ ગુણ કેટલા કીધા છે કુલ 40 ગુણ મળે છે એનો મતલબ કે સાચા પ્રશ્નોના ગુણ તેમાંથી ખોટા પ્રશ્નોના ગુણ માઈનસ અને આપણને 40 ગુણ મળે છે યશને માટે 3x - y = 40 આ આપણું પહેલું સમીકરણ થઈ જશે ત્યારબાદ બીજી શક્યતા આપણે કહ્યું છે કે 4 ગુણ સાચા પ્રશ્નોના તો જો 4 ગુણ સાચા પ્રશ્નોના હોય તો સાચા પ્રશ્નોના એને મળેલા ગુણ થઈ જશે 4x ગુણ અને 2 ગુણ કપાય 2 ગુણ ખોટા પ્રશ્ન દીઠ કપાય તો 2y ગુણ શું થઈ જશે કપાય છે અને એને કુલ કેટલા ગુણ મળે છે 50 ગુણ મળે છે કેટલા મળે છે 50 તો આપણો બીજો સમીકરણ થઈ જશે સાચા પ્રશ્નોના ગુણ તેમાંથી ખોટા પ્રશ્નોના ગુણ માઈનસ કરવા પડે અને કુલ ગુણ મળે છે 50 બધી સંખ્યાઓ બેકી છે તો 2 વડે ભાગાકાર કરીએ તો અહીંયા આવી જશે 2x - y = 25 સમીકરણ નંબર 2 ફરીથી એ જ વસ્તુ સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા એટલે કે 3x ઓછા y બરાબર 40 આપણું પહેલું સમીકરણ અને 2x ઓછા y બરાબર 25 બીજું સમીકરણ માઇનસ પ્લસ માઇનસ y કેન્સલ 3x - 2x એટલે થઈ જશે x 40 ઓછા 25 એટલે થઈ જશે 15 ત્યારબાદ 15 ગમે તે એક સમીકરણમાં મૂકીને આપણે y નું મૂલ્ય શોધવાનું તો x બરાબર 15 સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં 3 ગુણ્યા 15 - y = 40 તો 15 તરી 45 - y = 40 - y = 40 -45 માટે - y = -5 માટે y = 5 તેનો મતલબ કે પરીક્ષામાં સાચા પ્રશ્નો તેના 15 હશે અને ખોટા પ્રશ્નો 5 હશે પણ આપણે તો કુલ પ્રશ્નો શોધવા છે તો કુલ પ્રશ્નો બરાબર x - y બરાબર 15 - 5 બરાબર 20 માટે પરીક્ષામાં કુલ 20 પ્રશ્નો હશે નવો દાખલો જોઈએ ગોરી માર્ગ પર સ્થાન A અને સ્થાન B એકબીજાથી 100 કિલોમીટર દૂર છે એક ગાડી A થી ઉપડે છે બીજી ગાડી B થી ઉપડે છે
ગાડીઓ એક જ દિશામાં ભિન્ન પરંતુ એક ધારી ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે છે તેઓ એકબીજાની તરફ ચાલે તો તેઓ 1 કલાકમાં મળે છે તો બંને ગાડીઓની ઝડપ કેટલી હશે ધારો કે ગાડી 1 ની ઝડપ x કિમી પ્રતિ કલાક અને ગાડી 2 ની ઝડપ y કિમી પ્રતિ કલાક છે પહેલા આપણે પરિસ્થિતિ સમજીએ આ a બિંદુ છે આ b બિંદુ છે બંને વચ્ચેનું અંતર કેટલું છે 100 કિલોમીટર અહીંયાથી પહેલી ગાડી ઉપડે છે અને બીજી ગાડી b બિંદુએથી ઉપડે છે બંને એક જ તરફ એટલે કે ગાડી a આ તરફ જાય છે ગાડી b પણ આ તરફ જાય છે તો બંને 5 કલાક પછી c બિંદુએ મળે છે કયા બિંદુએ મળે છે c બિંદુએ મળે છે ઓકે માટે 5 કલાકમાં ગાડી a કે કાપેલ અંતર કેટલું કહેવાશે તો કે 5x કિલોમીટર અને તેવી જ રીતે 5 કલાકમાં બીજી જે ગાડી છે તેણે કાપેલ અંતર કેટલું કહેવાશે 5y કિલોમીટર એનો મતલબ કે અહીંયા ગડી આપણી માટે બનશે AC બરાબર AB વત્તા BC ઓકે જેમાં AC એટલે કે ગાડી A થી C બિંદુ સુધી પહોંચી એટલે કેટલું અંતર કાપ્યું કહેવાય 5x અંતર AB અંતર કેટલું છે આપણી પાસે 100 અને B થી C અંતર કેટલું કાપ્યું છે 5y 5y ને આપણે આ તરફ લઈ લઈશું તો 5x - 5y = 100 5 વડે ભાગાકાર એટલે x - y = 20 થઈ જશે સમીકરણ નંબર 1 બીજી શક્યતા આપણે એ કીધું છે કે બંને ગાડી એકબીજા તરફ ચાલે અહીંયા ગડીથી ગાડી 1 ઉપડે છે અહીંયાથી ગાડી B ઉપડે છે અને C બિંદુ કોઈ જે છે તે હવે વચ્ચે છે આ બંને વચ્ચેનું અંતર તો કેટલું છે 100 કિલોમીટર તો બંને 1 કલાકમાં મળે છે માટે ગાડી 1 એ 1 કલાકમાં કાપેલ અંતર કેટલું કહેવાશે x કિલોમીટર એવી જ રીતે ગાડી 2 એ 1 કલાકમાં કાપેલ અંતર થઈ જશે y કિલોમીટર માટે અહીંયાથી આપણે સમીકરણ બનાવીએ તો AB બરાબર AC વત્તા BC AB એટલે કુલ કેટલા કિલોમીટર છે 100 કિલોમીટર AC એટલે બિંદુ A થી C સુધી કેટલા કિલોમીટર ગયા છે x કિલોમીટર B બિંદુએથી આ ગાડી 2 જે છે એ B બિંદુએથી C સુધી કેટલું ચાલ્યું છે y કિલોમીટર એટલે કે x - y = 100 સમીકરણ નંબર 2 સમીકરણ 1 અને 2 નો સરવાળો લેતા શું કરતા સરવાળો લેતા આમાં બાદબાકી નથી કરતા સરવાળો કરીએ છીએ તો અહીંયા આવશે x - y = 100 બંને બાજુથી y કેન્સલ તો 2x = 120 x = 120 ભાગ્યા 2 એટલે કે x = 60 x = 60 સમીકરણ 2 માં મૂકીશું તો સમીકરણ 2 માં 60 વત્તા y = 100 y = 100 ઓછા 60 y = 40 માટે ગાડી 1 ની ઝડપ 60 કિમી પ્રતિ કલાક અને ગાડી 2 ની ઝડપ 40 કિમી પ્રતિ કલાક હોય ઓકે મેં કન્સેપ્ટ સમજવાનો હતો એક વખત ફરીથી દાખલામાં થોડો કન્સેપ્ટ સમજાવી દઉં કે તમને ક્લિયર થઈ જાય થોડું કન્ફ્યુઝન વાળું છે ગાડી 1 ની ઝડપ આપણે x કિમી પ્રતિ કલાક લઈ લીધી બીજી ની ઝડપ y કિમી પ્રતિ કલાક બંને 5 કલાક પછી મળે છે માટે x કિમી ની ઝડપે 5 કલાકમાં કેટલું અંતર કાપ્યું કહેવાય તો કે 5x કિલોમીટર બીજી ગાડીએ કેટલું અંતર કાપ્યું કહેવાય 5y કિલોમીટર
અને અહીંયા થી આટલું અંતર તો 100 છે તો આનો પરથી આપણે સમીકરણ બનાવ્યું AC બરાબર AB વત્તા BC જેમાં AC કેટલું અંતર હતું 5x AB કેટલું અંતર છે 100 અને BC કેટલું છે 5y 5y ને આ તરફ લાવી દીધા એટલે 5x ઓછા 5y બરાબર 100 5 વડે ભાગાકાર કર્યો એટલે x માઈનસ y બરાબર 20 અહીંયા કીધું છે કે બંને ગાડીઓ એકબીજાની તરફ એક કલાક મળે છે એકબીજાની તરફ ચાલે તો એટલે અહીંથી ગાડી એક આ તરફ જાય છે અને ગાડી બે આમ આવે છે તો બંને એક કલાકમાં અહીંયા ગાડી મળે છે માટે આ ગાડીએ કાપેલું અંતર x કિમી પ્રતિ કલાક કહેવાય અને આ ગાડીએ y કિલોમીટર અંતર કાપી દેવાય એટલે x વત્તા y બરાબર 100 મળ્યું અને પછી એનું આપણે સાદુરૂપ આપ્યું છે નવો દાખલો જોઈએ એક લંબચોરસની લંબાઈમાં 5 એકમનો ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમનો વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ જેટલું વધે છે તો લંબચોરસના પરિમાણ શોધો લંબચોરસના પરિમાણ એટલે કે લંબાઈ અને પહોળાઈ ઓકે તો ધારો કે લંબચોરસની લંબાઈ x એકમ અને લંબચોરસની પહોળાઈ y એકમ છે માટે તેનું એટલે કે લંબચોરસનું મૂળ ક્ષેત્રફળ આપણને ખબર છે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે x ગુણ્યા y ચોરસ એકમ હવે આપણે એવું કીધું છે કે લંબાઈમાં 5 એકમનો ઘટાડો અને પહોળાઈમાં 3 એકમનો વધારો એટલે કે નવી લંબાઈ અને નવી પહોળાઈ લંબાઈમાં 5 એકમનો ઘટાડો તો નવી લંબાઈ થઈ જશે x ઓછા 5 એકમ અને પહોળાઈમાં 3 એકમનો વધારો એટલે કે y વત્તા 3 એકમ આ લેવાથી નવું ક્ષેત્રફળ મૂળ ક્ષેત્રફળ કરતા 9 ચોરસ એકમ ઘટે છે માટે નવું ક્ષેત્રફળ બરાબર મૂળ ક્ષેત્રફળ ઓછા 9 નવું ક્ષેત્રફળ એટલે નવી લંબાઈ ગુણ્યા નવી પહોળાઈ એટલે કે x ઓછા 5 ગુણ્યા y વત્તા 3 બરાબર xy ઓછા 9 ચલો x ગુણ્યા y એટલે xy x ગુણ્યા 3 એટલે 3x ઓછા 5y ઓછા 15 બરાબર xy ઓછા 9 બંને બાજુથી xy કેન્સલ 15 સામે લેજીશું તો 3x ઓછા 5y બરાબર માઇનસ 9 વત્તા 15 એટલે અહીંયા આવી જશે 6 3x ઓછા 5y બરાબર 6 થઈ જશે સમીકરણ નંબર 1 બીજી શક્યતા જોઈએ બીજી શક્યતામાં બંનેમાં વધારવાનું કીધું છે લંબાઈમાં 3 વધારવાના છે પહોળાઈમાં 2 વધારવાના છે તો આવશે નવી લંબાઈ નવી પહોળાઈ મૂળ લંબાઈ હતી આપણી x તો તેમાં આપણે 3 એકમ વધારવાના છે એટલે x + 3 એકમ પહોળાઈમાં 2 વધારવાના છે એટલે y + 2 એકમ નવું ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે માટે નવું ક્ષેત્રફળ બરાબર મૂળ ક્ષેત્રફળ વત્તા 67 કેટલા વધે છે 67 ઓકે નવું ક્ષેત્રફળ એટલે નવી લંબાઈ ગુણ્યા નવી પહોળાઈ એટલે કે x વત્તા 3 ગુણ્યા y વત્તા 2 મૂળ ક્ષેત્રફળ xy વત્તા 17 કૌંસ છૂટો કરીશું તો x ગુણ્યા y એટલે xy વત્તા 2x વત્તા 3y વત્તા 6 બરાબર xy વત્તા 67 બંને બાજુથી xy કેન્સલ 2x plus 3y is equals to 67 6 સામે જાય તો શું થઈ જશે માઇનસ 2x plus 3y is equals to 61 સમીકરણ નંબર 2 એક અને 2 નું સાદુરૂપ આપવું છે તો અહીંયા ગળી આપણે સમીકરણ 1 ને 3 વડે સોરી સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણીને બાદ બાકી લેતા ઓકે 1 ને 2 વડે ગુણીશું તો અહીંયા ગળી આવી 3 2 6x 2 5 10y
અને 2 6 12 સમીકરણ 2 ને 3 વડે તો 3 2 6x 3 3 9y અને 3 1 3 ને 3 6 18 માઈનસ 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 કેન્સલ અહીંયાથી આવશે માઈનસ 19y માઈનસ 163 અને પ્લસ 12 એટલે માઈનસ 171 y बराबर माइनस 171 छेद में माइनस 19 माइनस माइनस गया 19 भाग्या 171 तो 19 9 171 માટે y बराबर કેટલા થઈ ગયા આપણા માટે 9 y ની કિંમત ગમે તે એક સમીકરણમાં મૂકીને x ની કિંમત શોધીશું સમીકરણ 2 માં y बराबर 9 સમીકરણ 2 માં મૂકતા 2x plus 3 गुणिया 9 बराबर 61 9 तरी 27 बराबर 61 61 ओछा 27 ओके 61 ओछा 27 तो यहां आवशे 11 5 4 3 કેટલા આવી જશે 34 2x बराबर x बराबर 34 भाग्या 2 એટલે કે x बराबर 70 માટે લંબચોરસની લંબાઈ 70 એકમ તથા પહોળાઈ 9 એકમ હોય ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના દસમાં આપણે સ્વાધ્યાય 3.5 ના વ્યવહારુ દાખલાઓ પૂર્ણ કર્યા આ દાખલાઓમાં તમે બનેલું વધારે ને વધારે પુનરાવર્તન કરજો જેથી તમને પાકા આવડી જાય આવતા લેક્ચરમાં આપણે નવી રીત સાથે અભ્યાસ કરીશું જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં સગા સંબંધીઓમાં જેમને પણ આની જરૂરિયાત હોય તેવા વિદ્યાર્થીઓને મોકલી શકો છો કે જેથી તેઓ પણ સારો અભ્યાસ કરી શકે અને તેમને પણ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જણાવજો થેન્ક યુ